કોરોના વાયરસના પગલે છેલ્લા એક મહિનાથી દેશવ્યાપી લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે રોજ રોજ કમાનારા અને ધંધો કરનારા લારી ગલ્લા પથારાવાળાની હાલત ખરેખર દયનીય બનવા પામી છે ત્યારે આજે પાદરા શહેર લારી ગલ્લા પથારા એકતા સમિતિ દ્વારા સહાયની માંગણી કરતું આવેદનપત્ર પાદરા નગરપાલિકાના સીઈઓને આપવામાં આવ્યું હતું. આજે પાદરા નગરપાલિકાની અંદર અમે લારી એસોસિએશનના આગેવાનો આજે પાદરા નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદન આપવા આવ્યા છે. એના અનુસંધાનમાં કે આ એક મહિના પહેલાં જ્યારે આ લોકોએ નગરપાલિકાએ અમારા પાસે ડોક્યુમેન્ટ મંગાવ્યા હતા આધાર કાર્ડ ને બેંકની પાસબુકથી, જ્યારે અમે 800 થી 700 માણસો અહીંયા આગળ એ જમા કરાય છે ને એમને કીધેલું કે કોઈ પ્રકારનું તમને સરકાર લાભ કરશે, પણ અત્યાર સુધી 1.5 મહિના થઈ ગયો પણ કોઈ જાત પ્રકારનું લાભ થયું નથી. અમે વારંવાર મૌખિક રજૂઆતો કરેલી સાહેબને, છતાં એવું કહેલું કે અમે કોઈ આવી જાહેરનામું આપેલું નથી ને અમે કંઈ એવા રીતે આપવાના નથી. એવી રીતે સાહેબ અમને કહેતા હતા. આજે ના છૂટકે અમારે મીડિયા માધ્યમથી અમે એમને એક આવેદન આપ્યું. ને બીજું કે સ્થાનિક ધારાસભ્ય ને ફોન કરવામાં આવે છે તો એમનો પીએ ઉપાડે છે ને એનો જવાબ મળતું નથી. આજે લારીવાળાને જરા એક મહિનો 1.5 મહિનો થઈ ગયો અને લારીવાળાને આજે શાકભાજી લારી આ કાઢવામાં આવે છે. ફરશે કરશી કે સોસાયટીઓ ફરિયામાં તો અંદર પેસવાની જ નો એન્ટ્રી છે બરાબર, જ્યારે શહેર પ્રમુખ કે આઈએ છે પણ કોઈ પ્રકારનો કોઈ આવતું નથી, વિપક્ષ અહીંયા દેખાતું જ નથી, તો ગરીબ માણસો ક્યાં જશે? આજે જે કે લાભના માટે લોકો બેઠેલા છે તો અમારી ઊંઘ ગરમ કરી નાખી છે. આપણે ના છૂટકે આજે અમારે સીઓ પાસે આવ્યું છે અને આવેદન આપવા આવ્યા છે. શું તમારું નામ છે? અમજદભાઈ.